હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ ધોરણ 10ના વિષય વિજ્ઞાનમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના અંકની અંદર વક્રીભવનની વિવિધ પ્રકારની અસરો, તેમાં આપણે કાચના લંબઘન દ્વારા થતું વક્રીભવન અને પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ અસર એના વિશેની ધ્યાન સમજ્યા. ત્યારબાદ આપણે વક્રીભવનાંક વિશેની ચર્ચા કરી. હવે આપણે આગળ ગોલીય લેન્સ વડે વક્રીભવન એની વાત કરીએ. હવે જ્યારે ગોલીય લેન્સની વાત કરીએ તો આપણે જે રીતે અરીસા, એમાં સમતલ અરીસા અને ત્યારબાદ ગોલીય અરીસા સમજ્યા, તો એ જ રીતે અહીંયા લેન્સની આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં તો લેન્સ શું છે, આપણે લેન્સની કોઈ વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો સૌથી પહેલાં તો લેન્સ એટલે એક અથવા બંને વક્ર સપાટી દ્વારા ઘેરાતો છે પારદર્શક માધ્યમ, એને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે એવું કહી શકાય કે લેન્સની ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ, અથવા તો હોય જ, અને એની જે બીજી સપાટી જે છે એ સમતલ પણ હોઈ શકે અથવા તો વક્રાકાર પણ હોઈ શકે. લેન્સની આ જે સપાટીઓ જે છે એ સપાટીઓને આપણે વક્રીભવનકારક સપાટી તરીકે ઓળખીએ છીએ. હવે લેન્સ વિશેની આપણે વાત કરીએ તો લેન્સની અંદર આપણે બે પ્રકારના લેન્સ આવે છે, એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સના આપણે ડબલ બહિર્ગોળ અથવા તો ઉભય બહિર્ગોળ અથવા તો બાહ્ય ગોળ લેન્સ તરીકે પણ સમજીએ છીએ. તો સૌથી પહેલાં તો બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? તો જે લેન્સની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ લેન્સ અથવા તો ડબલ બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, અહીંયા ખાસ સમજો, આપણી ટેક્સ્ટબુકની અંદર ડબલ બહિર્ગોળ એવા શબ્દનો માત્ર ઉલ્લેખ કદાચ આપેલો હોય, એને બહિર્ગોળ લેન્સ જ કહેવાય. પણ આપણે જે રીતે હમણાં લેન્સની વ્યાખ્યાની વાત કરી કે તેની એક અથવા બંને વક્ર સપાટી એ હોય ઉપસેલી, એને લેન્સ કહેવાય. તો આ થયો બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને, જ્યારે બહિર્ગોળ લેન્સ પર પ્રકાશના કિરણો આપાત થાય તો ત્યારબાદ એનું પરાવર્તન નહીં પણ એનું વક્રીભવન થાય છે, અને વક્રીભવન થઈને એ કિરણો લેન્સના પાછળના ભાગની અંદર કેન્દ્રિત થતા હોય છે, એટલે એનું પ્રતિબિંબ આપણને એ પ્રમાણે મળતું હોય છે. આ જ રીતે અંતર્ગોળ લેન્સ, તો અંતર્ગોળ લેન્સને પણ આપણે અલગ અલગ શબ્દોથી ઓળખી શકીએ છીએ, ડબલ અંતર્ગોળ લેન્સ અથવા તો ઉભયાંત ગોળ લેન્સ વગેરે જેવા શબ્દો. જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો જે રીતે બહિર્ગોળ લેન્સમાં બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય, એમ અંતર્ગોળ લેન્સની અંદર બંને સપાટી અંદરની તરફ વળેલી હોય તો તેને ડબલ અંતર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તે કિનારી ઉપરથી આપણે જોવા જઈએ તો તેની ધારે સાપેક્ષમાં કિનારી ઉપરથી તે જાડો અને મધ્યના ભાગની અંદર પાતળો હોય છે. હવે આપણે અરીસાના સંદર્ભમાં જેમ વિવિધ પ્રકારના પદોની સમજૂતી મેળવી હતી, એ રીતે લેન્સના સંદર્ભમાં પણ વિવિધ પ્રકારના પદ એટલે કે તેનો મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર, લેન્સનો મુખ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને અરીસા માટે જેમ ધ્રુવની ચર્ચા કરી, એમ અહીંયા લેન્સ માટે આપણે એને ધ્રુવ નહીં કહીએ પણ પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખીશું. તો હવે લેન્સના સંદર્ભમાં આપણે વિવિધ પ્રકારના પદોની સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેન્સની આપણે રચના કેવી રીતે થાય એની તો આપણે સમજૂતી મેળવી લીધી. હવે લેન્સ માટે વિવિધ પ્રકારના પદોની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે લઈએ છીએ વક્રતા કેન્દ્ર. તો આકૃતિમાં તમને દર્શાવ્યું છે એ પ્રમાણે લેન્સની જે વક્ર સપાટી પારદર્શક કાચના ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને તે લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. એટલે સીધી ભાષામાં એવું કહીએ તો લેન્સ તમે કાચના જે ગોળામાંથી બનાવેલો હોય તે ગોળાની જે વક્ર સપાટી હોય એનું કેન્દ્ર એટલે એ વક્રતા કેન્દ્ર. હવે અહીંયા જ્યારે લેન્સની વાત આવે છે ને તો જે બે ગોળા દ્વારા લેન્સની વક્ર સપાટી બનેલી હોય તો એ બંને ગોળાનું કેન્દ્ર એટલે એને વક્ર સપાટી
તરીકે વક્ર સપાટીઓનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. લેન્સની મુખ્યત્વે બે વક્ર સપાટી હોય, એક લેન્સને સામેના ભાગમાં એટલે કે આગળના ભાગમાં અને એક લેન્સની પાછળના ભાગમાં. આ કલ્પિત હોય. અહીંયા આકૃતિમાં જે તમને દેખાય છે તો બે જુદી જુદી સપાટી છે, એક અને બે. સપાટી એકનું વક્રતા કેન્દ્ર એટલે C1 અને સપાટી બેનું વક્રતા કેન્દ્ર એટલે C2. આ જ રીતે આપણે વક્રતા ત્રિજ્યાની વાત કરીએ. આકૃતિમાં જે અનુક્રમે R1 અને R2 દેખાય છે એ લેન્સની વક્રતા ત્રિજ્યા સૂચવે છે. તો બહિર્ગોળ લેન્સ માટેની વાત આપણે કરીએ તો લેન્સની વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે વક્રતા કેન્દ્રો બે હોય છે એ રીતે લેન્સની વક્રતા ત્રિજ્યા પણ બે જ હોય, જેને અનુક્રમે આપણે R1 અને R2 તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ લેન્સને મુખ્ય અક્ષ. આકૃતિની અંદર તમને લેન્સના બરાબર મધ્ય ભાગની અંદરથી એક જે સીધી રેખા પસાર થતી દેખાય છે એને આપણે લેન્સને મુખ્ય અક્ષ તરીકે ઓળખીશું. તો લેન્સને બંને સપાટીના વક્રતા કેન્દ્રો C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સના મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. આકૃતિમાં તમને દેખાય છે કે લેન્સની બંને વક્ર સપાટીઓ આગળ અને પાછળની એટલે C1 અને C2 એના વક્રતા કેન્દ્રો છે, અને એમાંથી જે રેખા સીધે સીધી આ કાલ્પનિક રેખા હોય છે, એક્ચ્યુઅલમાં હોતી નથી પણ આકૃતિમાં આપણે સમજૂતી માટે એવી એક કાલ્પનિક રેખા દર્શાવેલી છે, તો એને આપણે લેન્સના જે કહી શકાય મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આગળની વાત કરીએ પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ શબ્દને ખાસ ધ્યાન રાખજો. અરીસા માટે આ એક્ઝેક્ટલી આ શબ્દ આપણે ધ્રુવના સંદર્ભમાં ભણેલા છે. ધ્રુવ હંમેશા અરીસા માટે હોય. જો બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસાનો ઉલ્લેખ હોય તો એનું જે મુખ્ય કેન્દ્ર છે એને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. પણ અહીં આપણે લેન્સની વાત કરીએ છીએ. લેન્સની અંદર ધ્રુવ ના કહી શકાય. લેન્સની અંદર આપણે એને પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખીએ છીએ. તો લેન્સના મુખ્ય ઉપર આવેલા લેન્સના મધ્ય કેન્દ્રને લેન્સના પ્રકાશીય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કેપિટલ O વડે દર્શાવીએ છીએ. O એટલે ઓપ્ટિકલ અને એનું કેન્દ્ર એટલે મધ્ય કેન્દ્ર અથવા તો લેન્સનું મધ્ય કેન્દ્ર, જેને આપણે ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ લેન્સનું મુખ. તો ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના વ્યાસને લેન્સનું મુખ અથવા તો એપર્ચર અથવા તો દર્પણ મુખ, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો. દર્પણ મુખ મોટે ભાગે આપણે અરીસા માટે વાપરીએ છીએ, એટલે આપણે એને લેન્સના ગોલીય લેન્સના મુખ તરીકે ઓળખીશું. ફરી એક વખત, ગોલીય લેન્સ અથવા તો વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારીના વ્યાસને લેન્સના મુખ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બહુ મહત્વની કહી શકાય એવી વ્યાખ્યા જેને આપણે મુખ્ય કેન્દ્ર કેપિટલ F તરીકે ઓળખીશું. તો બહિર્ગોળ લેન્સ ઉપર તેના મુખ્ય અક્ષને સમાંતર, યાદ રાખજો મુખ્ય અક્ષને સમાંતર, અહીંયા આકૃતિમાં મુખ્ય અક્ષ સમાંતર કિરણો દેખાય છે. આ કિરણો જ્યારે લેન્સની સપાટી ઉપર આપાત થાય અને આપાત પામીને લેન્સ પર એનું વક્રીભવન પામે અને લેન્સના મુખ્ય અક્ષ ઉપરના જે બિંદુએ કેન્દ્રિત થાય, અહીંયા જુઓ બધા કિરણો વક્રીભવન પામીને લેન્સના પાછળના ભાગની અંદર આપણને F બિંદુ, અહીંયા F2 બિંદુ દેખાય છે, ત્યાં આગળ કેન્દ્રિત થાય છે. તો આ બિંદુ F જે છે એને આપણે મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. અને હવે આપણે વાત કરીએ છીએ અંતિમ વ્યાખ્યા એટલે કેન્દ્ર લંબાઈ. તો લેન્સના મુખ્ય કેન્દ્ર F અને ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ F તરીકે ઓળખવામાં આવે. જે રીતે વક્રતા કેન્દ્રો બે છે, મુખ્ય કેન્દ્રો બે છે, એ રીતે કેન્દ્ર લંબાઈ પણ બે આવે, એટલે F1 અને F2, જેને આપણે કેન્દ્ર લંબાઈ 1 અને કેન્દ્ર લંબાઈ 2 તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે રીતે ગોલીય અરીસામાં અલગ અલગ જગ્યાએ વસ્તુઓ મૂક્યાથી એના જે પ્રતિબિંબ
મળે છે. એ પ્રતિબિંબનું પ્રકાર, પ્રતિબિંબનું અંતર વગેરે વિશેની સમજૂતી મેળવી હતી. એ જ રીતે હવે લેન્સ માટે પણ આપણે આ પ્રકારના પ્રતિબિંબની ચર્ચા કરીશું. હવે ગોલીય લેન્સ વડે જે વિવિધ પ્રકારના પ્રતિબિંબ રચાય છે ને, એના માટે મુખ્યત્વે આપણે ત્રણ પ્રકારના કિરણોનો ઉપયોગ કરીએ છીએ. આ વસ્તુ એક માર્કના પ્રશ્ન માટે મહત્ત્વની છે, એને ખાસ ધ્યાન રાખવી કે ગોલીય લેન્સ વડે જે વિવિધ પ્રકારના પ્રતિબિંબો રચાય છે, એ પ્રતિબિંબ મેળવવા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારના કિરણોનો ઉપયોગ થાય છે. જે પૈકી પ્રથમ કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય. અહીં આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. ત્યારબાદ બીજા નંબરનું જે કિરણ છે એ લેન્સના મુખ્ય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ, બીજા નંબરનું કિરણ. અને ત્યાર પછી ત્રીજા નંબરનું કિરણ જે છે લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. એટલે ત્રણ પ્રકારના કિરણો મુખ્ય અક્ષને સમાંતર, લેન્સના પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ, અને ત્રીજા નંબરનું કિરણ છે લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. હવે લેન્સના સંદર્ભમાં બે વસ્તુ સમજી લેવાની. અરીસો અને લેન્સ બંને વચ્ચેની અંદર જે બેઝિક ડિફરન્સ આપણે જે સમજવાનો છે ને, આ છે કે અરીસાની અંદર અંતર્ગોળ અરીસો અને લેન્સની અંદર બહિર્ગોળ લેન્સ, આ બંનેની અંદર લગભગ આપણે જે આગળ ભણ્યા એ પ્રમાણે છ છ આકૃતિઓની ચર્ચા કરી. અંતર્ગોળ અરીસા માટે પણ આપણે વિવિધ પ્રકારની છ આકૃતિઓની ચર્ચા કરી. એ જ રીતે સેમ અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ માટે વિવિધ છ આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. છ આકૃતિ એટલે છ અલગ અલગ જગ્યાએ વસ્તુઓ મૂકવાથી પ્રતિબિંબ શું મળે. પછી અંતર્ગોળ અરીસાના કિસ્સામાં અંતર્ગોળ અરીસાની સામેના ભાગમાં જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા હતા. લેન્સના સંદર્ભની અંદર લેન્સની પાછળના ભાગમાં, ખાસ કરીને બહિર્ગોળ લેન્સ, એની પાછળના ભાગમાં જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટા. અંતર્ગોળ અરીસાના સંદર્ભની અંદર અંતર્ગોળ અરીસાના પાછળના ભાગમાં જે પ્રતિબિંબ મળે એને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. તો એ જ રીતે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં બહિર્ગોળ લેન્સની આગળના ભાગમાં અથવા તો સામેના ભાગમાં જે પ્રતિબિંબ મળે છે તેને આપણે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખીશું. તો આ કેટલીક વસ્તુઓ આ યાદ રાખવા માટેની ટેકનિક છે કે જેથી પરીક્ષામાં આપણે ભૂલ ના પડે અને કન્ફ્યુઝ પણ ના થઈએ કે પ્રતિબિંબ કેવું હશે, વાસ્તવિક હશે, આભાસી હશે, કેવું હશે, બરાબર. એટલે આટલી વસ્તુને યાદ આપણે ખાસ રાખવાની. હવે આપણે ક્રમશઃ બહિર્ગોળ લેન્સની સામે વિવિધ જગ્યાએ રાખેલી વસ્તુના પ્રતિબિંબોની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ. સૌ પ્રથમ પ્રતિબિંબ આપણે લેન્સની સામે, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને અનંત અંતરે રાખેલી હોય તો તેનું પ્રતિબિંબ. તો અહીંયા આકૃતિમાં જુઓ તમે, આકૃતિમાં લેન્સની સામેના ભાગમાં એટલે કે લેન્સની આગળના ભાગમાં અનંત અંતરે કોઈ વસ્તુ છે. હવે એ વસ્તુ આપણને દેખાતી નથી પણ અનંત અંતરે છે એમ આપણે કલ્પના કરી લેવાની છે. તો એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળે? તો તમે જોશો તો અનંત અંતરે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર થઈને જ્યારે લેન્સ ઉપર આપાત થાય છે તો લેન્સની સપાટી ઉપરથી તેનું વક્રીભવન થઈને બધા કિરણો લેન્સની પાછળના ભાગની અંદર F2 બિંદુ જે આકૃતિમાં દેખાય છે ત્યાં આગળ કેન્દ્રિત થાય છે. આ F2 એટલે તેનું મુખ્ય કેન્દ્ર છે. એટલે આનો અર્થ શું થયો કે પ્રતિબિંબ ક્યાં આગળ મળે છે? તો લેન્સની પાછળના ભાગમાં. હવે આપણે અહીંયા યાદ રાખવાનું કે લેન્સના સંદર્ભમાં બહિર્ગોળ લેન્સમાં પાછળના ભાગમાં મળતું પ્રતિબિંબ કેવું હોય? તો એ પ્રતિબિંબ વાસ્તવિક હોય. અને વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? તો એ પ્રતિબિંબ ઉલટું પ્રતિબિંબ હોય. એટલે અહીંયા આપણું જે પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો આકૃતિમાં આપણને અત્યંત સૂક્ષ્મ એટલે કે નાનું દેખાય છે, બિંદુવત જેને કહેવાય. એટલે એનું પ્રતિબિંબ જે છે એ અત્યંત સૂક્ષ્મ બિંદુવત છે, બરાબર. એટલે અહીંયા આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગની અંદર મુખ્ય કેન્દ્ર ઉપર અત્યંત સૂક્ષ્મ અથવા તો બિંદુવત મળે છે અને આપેલ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય છે. હવે આપણે બીજા નંબરની આકૃતિ લઈએ છીએ, એને ધ્યાનથી જુઓ. તો બીજા નંબરની આકૃતિમાં આપણે જોઈએ વસ્તુ ક્યાં આગળ મૂકેલી છે. તો બીજા નંબરની આકૃતિની અંદર વસ્તુનું સ્થાન જે છે ને એ 2F1 થી થોડે દૂર છે.
હવે અરીસાના સંદર્ભમાં જો આપણે અરીસાની સાથે આની સરખામણી કરીએ ને તો અંતર્ગોળ અરીસામાં બીજા નંબરનું પ્રથમ નંબરનું પ્રતિબિંબ તો અનંત અંતરે જ વસ્તુ હતી એનું જોયું. બીજા નંબરે આપણે વક્રતા કેન્દ્ર સીથી દૂર, અહીંયા વક્રતા કેન્દ્ર સી નથી બતાવ્યું પણ મુખ્ય કેન્દ્ર એફ કરતાં બમણું અંતર એટલે 2F1 એનાથી થોડે દૂર. તો અહીંયા વસ્તુ એ બી આપણને લેન્સની સામેના ભાગમાં દેખાય છે જેનું અંતર કેટલું છે તો 2F1થી દૂર. હવે એની ઉપરથી પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ વક્રીભવન પામે અને વક્રીભવન પામીને લેન્સની પાછળના ભાગની અંદર એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં આગળ મળે છે જુઓ તો F2 અને 2F2ની વચ્ચે મળે છે. કેવું પ્રતિબિંબ છે? નેચરલી લેન્સની પાછળના ભાગમાં હોય એટલે વાસ્તવિક હોય, અને વાસ્તવિક હોય એટલે કેવું પ્રતિબિંબ હોય? ઉલટું પ્રતિબિંબ. ઓકે, હવે પ્રતિબિંબ કેવું છે? વસ્તુ કરતાં કદમાં નાનું મોટું કેવું દેખાય છે? આકૃતિ ઉપરથી સ્પષ્ટ આપણને ખબર પડે કે પ્રતિબિંબ પ્રમાણમાં વસ્તુ કરતાં નાનું છે. એટલે આપણે અહીંયા બીજા નંબરની આકૃતિમાં એવી ચર્ચા કરીએ કે જો વસ્તુને 2F1થી દૂરના અંતરે મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગની અંદર F2 અને 2F2ની વચ્ચેના ભાગમાં મળે છે, અને આ પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય છે, વસ્તુ કરતાં નાનું હોય છે. હવે આપણે ત્રીજા નંબરની આકૃતિની ચર્ચા કરીએ. ત્રીજા નંબરની આકૃતિમાં આપણે જોઈશું તો વસ્તુનું સ્થાન ક્યાં આગળ છે. તો વસ્તુનું સ્થાન હવે આપણને જોવા મળશે અહીંયા 2F1 ઉપર લેન્સની સામેના ભાગમાં. ત્રીજા નંબરની આકૃતિ અરીસાના સંદર્ભમાં આપણે યાદ કરીએ તો અંતર્ગોળ અરીસાની સામે ત્રીજા નંબરની આકૃતિ આપણે વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુને મૂકતા હતા. અહીંયા એ સ્થાન આપણે લેન્સની સામે 2F1ની ઉપર છે. અગેન એનું તમે પ્રતિબિંબ જોશો તો પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં છે. ક્યાં આગળ મળે છે તો એક્ઝેક્ટલી 2F2 ઉપર પડે છે. પ્રતિબિંબ અને વસ્તુ બંનેનું કદ કેવું છે? તો બંનેનું કદ સમાન છે. પ્રતિબિંબ કેવું છે? તો ઉલટું પ્રતિબિંબ છે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ હોય. એટલે આપણે અહીંયા કહી શકીએ કે જ્યારે લેન્સની સામેના ભાગમાં 2F1 ઉપર વસ્તુ મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં 2F2 ઉપર મળે. પ્રતિબિંબનું કદ અને વસ્તુનું કદ બંને સમાન છે. ફરક માત્ર એટલો છે કે વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે A'B' આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. ક્લિયર? એટલે બંનેની આપણે પ્રથમ આપણે લેન્સની પ્રથમ આકૃતિની અહીંયા ચર્ચા કરીએ છીએ. સાથે ને સાથે હું તમને અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં એ સેમ સ્થાને એટલે એના જેટલા જ અંતરે અથવા તો એના જેવા જ અંતરે, આપણે એના જેટલું ના કહી શકીએ પણ એના જેવા જ અંતરે જુદા જુદા સ્થાને મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય એની ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ છીએ ચોથા નંબરની આકૃતિ. હવે આપણે ક્રમશઃ તમે જુઓ અરીસાની જેમ જ નજીક આવતા જાઓ છો, વસ્તુને નજીક લાવો છો. ચોથા નંબરની અંદર હવે આપણે વસ્તુને ક્યાં આગળ મૂકીશું? તો F1 અને 2F1ની વચ્ચે લેન્સની સામેના ભાગમાં. F1 અને 2F1ની વચ્ચે લેન્સની સામેના ભાગમાં વસ્તુને મૂકશો એટલે એનું પ્રતિબિંબ જે આપણને મળશે એ કેવું મળશે? તો પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં, એનું અંતર 2F2થી દૂર આવશે. હવે પ્રતિબિંબ અહીંયા દૂર ગયું, પ્રતિબિંબ દૂર ગયું તો કંઈ મોટો ફેરફાર જોવા મળે છે? જી બિલકુલ જોવા મળે છે. તમે આકૃતિમાં જોશો તો વસ્તુ AB કરતાં પ્રતિબિંબ A'B' હવે મોટું દેખાય છે. કેવું છે? ઊંધું છે, છતું છે, કેવું છે? તો પ્રતિબિંબ ઉલટું મળે છે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય. એટલે આપણે યાદ રાખવાનું કે બહિર્ગોળ લેન્સની સામે 2F1 બહિર્ગોળ લેન્સની સામે આપણે વસ્તુને 2F1ના સ્થાન ઉપર મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં 2F2થી દૂરના અંતરે મળે છે. પ્રતિબિંબ લેન્સની પાછળ મળે એટલે સ્વાભાવિક છે, વાસ્તવિક, અને વાસ્તવિક પ્રતિબિંબ એ હંમેશા ઉલટું પ્રતિબિંબ હોય. પણ અહીંયા વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુ કરતાં પ્રમાણમાં કદમાં મોટું જોવા મળે છે. હવે આપણે આગળની આકૃતિની ચર્ચા કરીએ. હવે આપણે પાંચમા નંબરની આકૃતિને ધ્યાનથી જુઓ. પાંચમા નંબરની આકૃતિની ઉપર વસ્તુ સ્થાન, વસ્તુ કઈ છે? AB. જો ઊભો એરો આપેલો છે, AB છે, એનું સ્થાન ક્યાં આગળ છે તમે જુઓ તો એનું સ્થાન હવે દેખાશે તમને લેન્સની સામેના ભાગમાં મુખ્ય કેન્દ્ર F1 ઉપર. હવે એનું પ્રતિબિંબ આપણે જોઈશું તો
પ્રતિબિંબ આપણને ક્યાં આગળ જાય છે? તો જુઓ, લેન્સની પાછળના ભાગની અંદર પ્રતિબિંબ દેખાય છે ખરું? કોઈને પ્રતિબિંબ નથી દેખાતું, એટલે એનો અર્થ આપણે શું સમજવાનો? કે આ પ્રતિબિંબ અનંત અંતરે છે. એટલે આપણે યાદ રાખવાનું કે લેન્સની સામેના ભાગમાં મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં અનંત અંતરે જોવા મળે છે. હવે લેન્સની પાછળના ભાગમાં મળતું પ્રતિબિંબ કેવું હોય? નેચરલી વાસ્તવિક અને ઉલટું હોય, અને વસ્તુથી પ્રતિબિંબ જેમ જેમ દૂર જતું જાય છે તેમ તેમ મોટું થતું જાય છે. જુઓ, એટલે અનંત અંતરે અત્યંત મોટું અથવા તો વિશાળ અથવા તો વિવર્ધિત એવું કહી શકાય એ રીતનું પ્રતિબિંબ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જરા પહેલા નંબરની આકૃતિને ફરી ધ્યાનથી જુઓ. પહેલા નંબરની આકૃતિમાં વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. અને પ્રતિબિંબ ક્યાં હતું? મુખ્ય કેન્દ્ર ઉપર. આ આકૃતિમાં વસ્તુ ક્યાં છે? મુખ્ય કેન્દ્ર ઉપર. અને પ્રતિબિંબ ક્યાં છે? અનંત અંતરે. સમજ પડી ગઈ ને? જે રીતે તમે અંતર્ગોળ અરીસાના બધા કોમ્બિનેશન સમજ્યા છો ને, એ જ વસ્તુ બહિર્ગોળ લેન્સ માટે યાદ રાખવાની છે. હવે આપણે આગળની આકૃતિમાં જોઈએ. હજી આપણે વસ્તુને નજીક લઈ જવાનો કોઈ સ્કોપ છે? તો આકૃતિમાં જુઓ, આપણે વસ્તુને હવે લેન્સનું મુખ્ય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિકલ સેન્ટર, અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે વસ્તુ એ બી મૂકેલી છે. હવે લેન્સની પાછળના ભાગમાં અનંત અંતરની વસ્તુનો ઓપ્શન આપણો પૂરો થઈ ગયો, મતલબ હવે અનંત અંતરથી વધારે દૂરની કોઈ વસ્તુ સંભવ નથી, તો પ્રતિબિંબ મળવાની સંભાવના પણ ના બરાબર છે. એટલે અહીંયા આપણને પ્રતિબિંબ ખરેખર મળતું નથી, પણ પ્રતિબિંબ વાસ્તવમાં મળતું હોય એવો આપણને આભાસ થાય છે. અને આભાસી પ્રતિબિંબ લેન્સના સંદર્ભમાં ક્યાં આગળ મળે છે? તો લેન્સના સંદર્ભમાં લેન્સની વસ્તુ મૂકી હોય તે બાજુ, એટલે કે સામેની બાજુ મળે છે. તો આકૃતિમાં જુઓ તમે, એડેસ બીડેસ જે તૂટક રેખા વડે દેખાય છે એ બી વસ્તુનું પ્રતિબિંબ છે. અને આપણે તૂટક રેખા વડે એટલા માટે દર્શાવેલી છે કે તે પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે, અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું જ હોય, એટલે કે છતું હોય. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સની સામેના ભાગમાં જ આભાસી અને અત્યંત મોટું એટલે કે વિવર્ધિત મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બહિર્ગોળ લેન્સના જુદા જુદા જે 6 ડાયમેન્શન આપણે સમજવાના હતા એની આપણે ચર્ચા કરી. હવે આપણે અંતર્ગોળ લેન્સ માટેની વાત કરીએ. અંતર્ગોળ લેન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો અંતર્ગોળ લેન્સની અંદર જે રીતે બહિર્ગોળ અરીસામાં આપણે માત્ર 2 જ કિસ્સાઓની ચર્ચા કરવાની હતી, એ રીતે અંતર્ગોળ લેન્સમાં આપણે માત્ર 2 જ કિસ્સાની ચર્ચા કરીએ છીએ. એક કિસ્સો આવશે અનંત અંતરે, એટલે અંતર્ગોળ લેન્સની સામે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ. તો અહીંયા જો અંતર્ગોળ લેન્સ આકૃતિમાં દેખાય છે, એની સામે કોઈ વસ્તુ આપણને દેખાતી નથી, એટલે આપણે એવું કલ્પના કરી લેવાની કે તે અનંત અંતરે છે. એનું પ્રતિબિંબ આપણને ક્યાંય મળે છે? તો અહીંયા એનું પ્રતિબિંબ જુઓ, લેન્સ અંતર્ગોળ લેન્સની સામેના ભાગમાં જ એ તૂટક રેખાઓ 2 જ્યાં ભેગી થાય છે ને, એ કેન્દ્ર F1 છે. એટલે અંતર્ગોળ લેન્સની સામેના ભાગની અંદર જ તેનું પ્રતિબિંબ F1 ઉપર. પ્રતિબિંબ આપણને દેખાતું નથી, એટલે એનો અર્થ એ થયો કે તેનું પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ લેવલનું છે, કે સૂક્ષ્મ છે, બરાબર. હવે લેન્સની સામેના જ ભાગમાં મળતું પ્રતિબિંબ એટલે આભાસી અને ચતું પ્રતિબિંબ હોય, બરાબર. હવે અંતર્ગોળ અરીસા માટે આપણે સીધે સીધી વાત કરીએ તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ બંનેની અંદર, અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ બંનેની અંદર લગભગ સમાન પરિણામો આપણને જોવા મળે છે. ઓલમોસ્ટ સમાન, આપણે સંપૂર્ણ સમાન ના કહી શકીએ. હવે અંતર્ગોળ લેન્સ સામે બીજા નંબરની ચર્ચા આપણે કરીએ તો અનંત અંતરથી મુખ્ય કેન્દ્રની વચ્ચે ગમે ત્યાં, અથવા તો મુખ્ય કેન્દ્ર એટલે લેન્સનું મુખ્ય કેન્દ્ર જેને આપણે ઓપ્ટિકલ સેન્ટર કહીએ છીએ, તેનું એનું સ્થાન જુઓ. અનંત અંતરથી ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે એનું આપણે ગમે ત્યાં એ વસ્તુ એ બી મૂકેલી છે. પ્રતિબિંબ ક્યાં આગળ મળે છે તમે ચેક કરો. તેનું જે પ્રતિબિંબ છે ને, એ મુખ્ય કેન્દ્ર F1 અને ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે એડેસ બીડેસ કેવું મળે છે? છતું પ્રતિબિંબ મળે છે. છતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે? નાનું પ્રતિબિંબ છે. ઓકે, એટલે આમ આ રીતે આપણે આ વિવિધ કિસ્સાઓની ચર્ચા કરી, અને એના આધારે આપણે વિવિધ પ્રકારના પ્રતિબિંબની પણ ચર્ચા કરી.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ આજે આપણે 6 અને 2 8 આકૃતિઓ વિવિધ પ્રકારના અભ્યાસની ચર્ચા કરી. જે રીતે આપણે અરીસા માટે એમાંથી ઘણા બધા પ્રકારના સવાલો સંભવ બને, એ જ રીતે લેન્સ માટે પણ ઘણા બધા પ્રકારના સવાલો ઓબ્જેક્ટિવ પ્રકારના સંભવ બની શકે. તો શાંતિથી દરેકે દરેક આકૃતિને વારંવાર મારો વિડીયો જોઈને સમજો, અને ક્યાંય કોઈપણ પ્રકારની કન્ફ્યુઝન હોય, કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં. વિદ્યાર્થી મિત્રો, હું ફરી એક વખત રિપીટ કરું છું કે તમારો પ્રશ્ન મને યુટ્યુબના કોમેન્ટ સેક્શનની અંદર જ લખીને પૂછવાનો, એ સિવાયના કોઈપણ પ્રશ્નોના જવાબ હું આપી શકીશ નહીં. એટલે તમારા જે તે પ્રશ્નોના જવાબ યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં લખજો, હું તમારા ચોક્કસ દરેક પ્રશ્નનું નિરાકરણ આવનારા વિડીયોમાં મારા આવનારા કોઈપણ વિડીયોની અંદર તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને ચોક્કસ મળશે.